તો બોટાદમાં સામાન્ય વરસાદે જ પાલિકાની પોલ ખોલી રાખી. બરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. વરસાદ પડતા શહેરના રસ્તા ઉપર ગોઠણસભા પાણી ભરાયા છે. તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રી મોન્સૂન કામગીરી માત્ર નામ. તુલસીનગર સહિતના રસ્તા ઉપર પણ ગોઠણસભા પાણી ભરાઈ ચુક્યા છે. મહત્વનું છે કે વરસાદ સક્રિય બનતા હવે રસ્તાઓ ધોવા પડ્યા છે. રસ્તા પર પાણી ગોઠણસભા આવી ગયા છે. પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે તે છતી થઈ ગઈ છે. કારણ કે પ્રી મોન્સૂન કામગીરીની જે પાલિકા મસમોટી વાતો કરે છે તે પોકળ સાબિત થઈ રહી છે. બોટાદમાં સામાન્ય વરસાદે જ પાલિકાની પોલ ખોલી નાખી. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા વરસાદમાં ગોઠણસભા પાણી ભરાયા. તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રી મોન્સૂન કામગીરી માત્ર નામની. તુલસીનગર સહિતના રસ્તા ઉપર ગોઠણસભા પાણી ભરાયા. પ્રણા હોય તો એ લોકો બોટાદ નગરપાલિકામાંથી લેખિતમાં એ માગી શકે છે. બોટાદ નગરપાલિકાની ટીમ રૂટિંગ ટીમ છે, એ જ કામ કરી રહી છે. કોઈ પણ લાખો રૂપિયાના આમાં કોઈ બજેટ ફાળવવામાં આવતું નથી અને જે કામ છે રૂટિંગ બોટાદનું એ થઈ છે એના આક્ષેપ કરવા સિવાય કામ નથી. અને બોટાદ નગરપાલિકાના એ પણ બોટાદ નગરજનો છે, એ પણ એ આ ભારતના નાગરિક તરીકે સર્વે જગ્યાએ લેખિતમાં કામ થતું હોય, કંઈક ખોટું થતું હોય તો માગવા માટે દરેક નાગરિક બંધાયેલા છે. એ આપણી જવાબદારી પહેલાં આપણે સ્વીકારવી પડે અને જવાબદારીના ક્યાંક ને ક્યાંક ફરિયાદ હોય તો એ નાગરિક તરીકે રજૂઆત કરી શકીએ છીએ. પણ ખોટા આક્ષેપો કરવા એ મને વાહિયાત છે. એ લોકોના પાણી ભરવાની વાત કેટલી સાચી છે સાહેબ? કાલે ચોમાસાનો આમ પહેલો વરસાદ થયો તો રોડ ઉપર તમે જોવો ને તો રોડ ઉપર પાણી આવી ગયા હતા. નદી નાળા બધા બંધ થઈ ગયા છે એટલે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. અને રોડ ઉપર ખાડા એટલા છે કે લોકો વાહન લઈને ચાલતા હોય ને તો એમાં ટાયર પડે અને લોકો હેઠા પડી જાય. અને વાગવાની પણ અને જીવનું પણ ઘણું જોખમ હોય છે. તો આ પ્રી મોન્સૂનની કામગીરી અમને તો થયું દેખાતું નથી. આ કામગીરી ખાલી કાગળ ઉપર થયો હોય એવું લાગે છે. આ કામગીરી કરવી જોઈએ કારણ કે લોકોના જીવ જોખમાય છે અને લોકો વેરા ભરે છે. મફત કોઈ કામ નગરપાલિકાને કરવાનું આવતું નથી, લોકો એના વેરા ભરે છે. તેવી એને સુવિધા બોટાદમાં દેવી જોઈએ. આ વરસાદની અંદર લોકો પડે મરે તો જવાબદારી કોની? કઈ લાખો રૂપિયા ઉપરાણા હોય તો એ લોકો બોટાદ નગર